ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના ફાઝલગાંવ અને ફતેહપુર સહિત ઉત્તરપ્રદેશમાં કરશે જનસભા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મણિપુરમાં પાર્ટી ઘોષણાપત્ર કરશે જાહેર, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પંજાબમાં કરશે ચૂંટણી પ્રચાર. સરકારે 2022 થી 2027ની અવધિ માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમને આપી મંજૂરી. હવે પ્રૌઢ શિક્ષણ શબ્દ બદલાઈ જશે બધા માટે શિક્ષણ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બિહાર વિધાનસભા ભવનના શતાબ્દી સમારોહનો ભાગરૂપે બિહાર વિધાનસભાના સદસ્યોને કરશે સંબોધિત. બિહાર વિધાનસભા ડિજિટલ ટીવી અને બિહાર વિધાનસભા પત્રિકાને રજૂ કરશે. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં નાટો પ્રમુખ જેમ્સ સ્ટોલ્ટેનબર્ગે બોલે કહ્યું, રશિયા તરફથી સરહદ પરથી તણાવ હટાવવા અંગેના કોઈ સંકેત નહીં. તો રશિયાએ હાલની સ્થિતિમાં ફેરફાર કરવા માટે ઇનકાર કર્યો. જર્મની અને અમેરિકાએ યુક્રેનની સ્થિતિને ગણાવી ગંભીર. બોલીવુડના સ્વર્ગસ્થ સંગીતકાર બપ્પી લહેરીનું આજે મુંબઈના પવનહંસ સ્મશાનમાં કરાશે અંતિમ સંસ્કાર. બપ્પી લહેરીનું બુધવારે 69 વર્ષની ઉંમરે મુંબઈમાં થયું હતું અવસાન. કોરોના સંક્રમણના ઘટતા દરની વચ્ચે હિમાચલ પ્રદેશમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે ફરીથી ખુલશે, જ્યારે દિલ્હી વિશ્વવિદ્યાલય આજથી ઓફલાઈન વર્ગો ફરી કરશે શરૂ. ગુજરાતમાં લગભગ 2 વર્ષ બાદ શરૂ થયા આંગણવાડી કેન્દ્રો, પ્રી સ્કૂલ અને કેજીના વર્ગો.